જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે સુપરફૂડ મખાણાની ખીર બનાવવાના છીએ. મખાણાને સુપરફૂડ કહેવામાં આવે છે. ઘણા બધા કેલ્શિયમ્સ અને વિટામિન્સથી ભરપૂર મખાણા તમે ફરાળમાં પણ ઉપયોગ કરી શકો છો. તમે ડેઇલી ડાયટમાં પણ આનો ઉપયોગ કરી શકો છો. અગાઉ તમે મારી ચેનલ પર કાજુ મખાણાની સબ્જી, જે તમે ફરાળમાં પણ ઉપયોગ કરી શકો, જોઈ હશે. અને સાથે જોઈ હશે કેરેમેલાઇઝ મખાણા અને નમકીન મખાણાની રીત. ના જોઈ હોય તો ચોક્કસથી જોશો. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આજે જોઈશું મખાણાની ખીર. તો એના માટે સૌથી પહેલાં મખાણા જોઈશે. વજનમાં ખૂબ જ હલકા હોય છે. માત્ર 50 ગ્રામ જેટલા જ મખાણા મેં અહીંયા લીધા છે. હવે તો માર્કેટમાં ઇઝીલી મળી જાય છે. તો સૌથી પહેલાં મખાણાને ઘીમાં શેકી લઈશું. આમ કરવાથી મખાણામાં સરસ સ્વાદ આવશે અને ક્રંચી થઈ જશે. મખાણા પોતે ખૂબ જ સ્વાદમાં ફિક્કા હોય છે, એટલે ઘણા લોકોને મખાણા નથી ભાવતા. પણ આ રીતે તમે ઘીમાં શેકી અને નમકીન કે સ્વીટ બનાવીને ખાશો તો પણ ખાવાની મજા આવશે. અને આ રીતે ખીર બનાવીને પણ ખૂબ જ ખાવાની મજા આવશે. તો 2 થી 5 મિનિટ ધીમા ગેસ પર શેકશો એટલે સરસ ક્રંચી મખાણા થઈ જશે. અને એને આ રીતે મિક્સર જારમાં ક્રશ કરી લેવાના છે. હવે મખાણાનો એકદમ પાવડર જેવો ભૂક્કો નહીં થાય, આ રીતે જ રહેશે. ખીર બનાવવા માટે 1 કપ દૂધ લીધું છે. એમાં ઉમેરી દઈશું રેગ્યુલર ચમચીથી લગભગ 1.5 ચમચી જેટલો મખાણાનો ભૂક્કો. પછી તમને ખીરની થિકનેસ કેવી જોઈએ છે એ પ્રમાણે તમે વધારે ઓછો ભૂક્કો ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે ખાંડ અને 2 મિનિટ ઉકળવા દઈશું. આ મખાણાનો ભૂક્કો તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો, જોઈએ ત્યારે ઉપયોગ લઈ શકાય. જોઈ શકો છો મખાણાની ખીર લગભગ રેડી છે. મખાણાનો એકદમ પાવડર જેવો ભૂક્કો નથી થતો, એટલે બન્યા પછી આ રીતે તમને એવું લાગશે કે દૂધ જાણે ફાટી ગયું છે. કારણ કે મખાણાનો અધકચરો ભૂક્કો થાય છે અને તે ઉકળ્યા પછી આ રીતે ફૂલી જાય છે. હવે 2 મિનિટ ઉકળી જાય અને 1 ઉભરો આવી જાય એટલે ડ્રાયફ્રૂટનો ભૂક્કો ઉમેરી દઈશું. આ રેડી છે મખાણાની ખીર. છે ને સરળ. આમાં તમે એમ ભાવે તો એલચીનો ભૂક્કો પણ ઉમેરીને ઉપયોગમાં લઈ શકો છો. તો મખાણાની ખીર ચોક્કસથી ટ્રાય કરશો અને મને ફીડબેક ચોક્કસથી શેર કરશો.